व्यक्ति 1.5 वर्ष सुधीनी सजा अने 7 वर्षनी सुधीनी सजा माटे जवाबदार छे। एनाथी विशेष एवी व्यक्ति ने 10 वर्षनी सजा माटे जवाबदार ठरावामां आवे छे। 10,000 रुपया सुधीनो दंड माटे एने जवाबदार ठरावामां आवे छे। दोस्तों एनाथी विशेष जोईए तो कंपनीओ गुना करे तो शू, कंपनी ने तो ना सामान्य व्यक्ति जेवुं अस्तित्व ज नथी, एने सजा कई रीते थई शके। अने कायदानी अंदर जनरली दरेके दरेक वेपारीओ कंपनी ज करशे, अने कंपनीए गुनो कर्यो छे अने एना डिरेक्टरो के एना जवाबदार अधिकारीओ એ કાયદાકીય જવાબદારીમાંથી ભાગતા ફરશે। તો એવા સંજોગોમાં કંપની ગુનો કરે તો શું શું કંપનીને જવાબદાર ઠરાવી શકાય કે નહીં? તો આ અંગે મહત્વની બાબત એ છે કે કંપનીને જેલની સજા નથી થઈ શકતી, પણ કંપનીને દંડની સજા તો થઈ શકે છે। અને કંપનીના જે કંઈ જવાબદાર અધિકારીઓ છે કે જે લોકો સીધી રીતે કંપનીના વહીવટની અંદર કંપનીના સંચાલન સાથે સંકળાયેલા છે, એવા દરેકે દરેક વ્યક્તિ આવા ગુના માટે જવાબદાર છે। અને એ ગુનાને માટે જવાબદાર હોવાને કારણે કલમ 47ની નીચે એ દરેકે દરેક વ્યક્તિ 2 વર્ષની સજાથી શરૂ કરી 7 વર્ષની સજા માટે જવાબદાર છે। એનાથી વિશેષ જોઈએ તો ખાસ કરીને કંપનીની અંદર જવાબદાર વ્યક્તિ કોને ગણવા, તો કંપનીના જે કંઈ ડિરેક્ટરો છે, મેનેજરો છે, સેક્રેટરીઓ છે, અથવા તો સીઈઓ છે, અથવા તો જો કોઈ ભાગીદારી પેઢી હોય તો પેઢીના મેનેજર છે કે વહીવટી અધિકારીઓ છે, અથવા તો પેઢીના ભાગીદારો કે જે સીધી રીતે પેઢીના સંચાલનમાં ધ્યાન રાખે છે। એવી જ રીતે કંપનીના ડિરેક્ટરો પણ એ પેઢીના ભાગીદાર જેટલી જ, જો એક્ટિવ ભાગીદાર હોય તો એટલી જ જવાબદારી ધરાવે છે। કેટલીક વખતે એવું બને કે સરકારી નિગમો ગુનો કરે તો શું, માત્ર ખાનગી વ્યક્તિ જ ગુનો કરે છે એવું નથી, પણ સરકારી નિગમો પણ ગુનો કરે। તો આવા સરકારી નિગમોની અંદર કલમ 48 નીચે જે તે વખતના અધિકારી કે સરકારી વિભાગીય વડા અધિકારી આવા પ્રદૂષિત પાણીના નિકાલ માટે, પાણીને પ્રદૂષિત કરવાના ગુના માટે એ જવાબદાર થાય છે, અને તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। આ જોયા પછીથી આપણે એટલું તો ચોક્કસ આવી ગયા કે પાણી પ્રદૂષણ એ માત્ર એ પેપર ટાઈગર નથી, એ કાગરનો વાગ નથી, એ કાયદાનું જો સોલિડ રીતે અમલ કરવામાં આવે અને જો એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે તો 100% જાહેર જનતાને સ્વચ્છ પાણી મળી શકે એમ છે, અને પ્રદૂષિત થતી ગંગા, પ્રદૂષિત થતી આપણી નદીઓ, આપણી માતાઓ એ સ્વચ્છ થઈ શકે તેમ છે। એનું મહત્ત્વ, એની અગત્યતા અને એનું ઇમ્પોર્ટન્સ પણ વધી શકે તેમ છે। તો દોસ્તો પાણીને પ્રદૂષિત થતા રોકવા માટે આજથી આપણે બધા જ એ માટેના યોગ્ય પગલાઓ લઈશું। ક્યારે પણ પાણીની અંદર, નદીની અંદર કોઈ પણ ખરાબ તત્વો નાખવાની કોશિશ આપણે નહીં કરીએ। આપણે પ્રદૂષણને મદદરૂપ થવા માટે, પ્રદૂષિત પાણીને વધુ પ્રદૂષિત થતા રોકવા માટેના પગલાઓ લઈશું, તો જ એ પાણી આપણો જીવ બચાવશે। છેલ્લા એનાલિસિસ મુજબ એવું કહેવાય છે કે માણસ પાણી વગર 1 અઠવાડિયાથી વધારે જીવી શકતો નથી, ને આવા સંજોગોની અંદર જ્યારે ચારે બાજુ ઔદ્યોગિક ક્રાંતિ વધી રહી છે તો એવા સંજોગોની અંદર પાણીને સ્વચ્છ રાખવાની, પાણીને બચાવવાની, પાણીના ઘટક તત્વોને જાળવી રાખવાની આપણી બધાની નૈતિક ફરજ છે, અને નૈતિક ફરજ આપણા દરેકના માટે મહત્ત્વની બાબત છે।
એટલું જ નહીં, આપણી આવનારી પેઢી માટે પણ એટલી જ મહત્ત્વની બાબત છે. જીવો અને જીવવા દો એ સૂત્ર એ પાણી પ્રદૂષણને વધારે ઉપયોગી છે. હવે દોસ્તો, પાણી પ્રદૂષણ અંગે જોયા પછીથી આપણે ખાસ અગત્યની બાબત જોઈએ તો બહુ જ મહત્ત્વની બાબત છે હવા પ્રદૂષણ. હવા પ્રદૂષણ એ અત્યારે ઔદ્યોગિક ક્રાંતિની અંદર વ્યક્તિ શિયાળાના સમયમાં સાંજના ટાઈમે જો એ વ્હીકલ ચલાવે ને એમાં ખાસ ગીચવાળા વિસ્તારમાંથી નીકળે તો 100% એના મોં ઉપર કારી મેસ ચોંટી જાય છે. તેટલું જ નહીં, જો એ વ્યક્તિ ઇન્કમટેક્સ જેવા ગાઢ વસ્તીવાળા વિસ્તારની અંદર સાંજના ટાઈમે 1/4 કલાક ઊભો રહે તો 100% એના શરીરની અંદર ઘણો બધો ધુમાડો જાય છે. તો આવા સંજોગોની અંદર આપણે, અને જો માણસને જો ધુમાડાની અસર થતી હોય તો આપણી એ ફરજ છે કે જાનવરોને પણ ધુમાડાની અસર થાય છે અને જાનવરોની ફર્ટેલિટીથી માંડીને વૃક્ષોની ફર્ટેલિટીને પણ અસર થાય છે. તો હવે આપણે હવાને ચોખ્ખી કઈ રીતે થાય, હવાનું પ્રદૂષણ કઈ રીતે નિયંત્રિત થઈ શકે, હવાને કઈ રીતે આપણે સ્વચ્છ રીતે હાઇડ્રોજન યુક્ત ઉપયોગ કરી શકીએ તે અંગેનો વિચાર કરીએ. તો હવાની અંદર હવા પ્રદૂષણ એટલે શું એ ખાસ જોઈએ તો, તો હવા પ્રદૂષણ કોણ કરે છે સવાલ આ છે. અથવા તો બીજા સાદા શબ્દોમાં કહીએ તો હવાને પ્રદૂષક કોણ છે, હવાને નુકસાન કરનારા, હવાને અસર કરનારા પરિબળો કયા છે. તો એ જોઈએ તો ઘન પણ હોઈ શકે છે, પ્રવાહી પણ હોઈ શકે છે અને વાયુરૂપ પદાર્થ પણ હોઈ શકે છે. આમ હવાને ગંદી હવા પણ પ્રદૂષિત કરે છે અને જેટલી પ્રદૂષિત હવા આપણા શરીરમાં જાય એના કારણે આપણા બ્લડ સર્ક્યુલેશનથી માંડીને આપણા ઇન્સ્પિરેશનના પ્રોબ્લેમમાં પણ વધારે માત્રા વધતી જાય છે. પહેલાંના જમાના કરતાં હાલના યુગની અંદર હવે દમના કેસો વધતા જાય છે. તો આપણી એટલું તો ચોક્કસ કહી શકીશું કે હવા પ્રદૂષિત છે ને એને કારણે આપણા રોગોની અંદર વધારો થતો જાય છે. બીજું જોઈએ તો હવા પ્રદૂષણ કોને કહેવાય, તો હવા પ્રદૂષણ એવી હવાને કહી શકીએ કે જેની અંદર ધન કચરો હોય, પ્રવાહી કચરો હોય અને વાયુરૂપ કચરો ભરેલો હોય, તો એવી હવાને આપણે પ્રદૂષિત હવા તરીકે ઓળખીશું. ચીમની શું, ચીમનીની અંદર એટલું ચોક્કસ કહીશું કે ચીમનીનો ઉપયોગ થવો એ શહેરના વિસ્તારોને સારી હવા અને હવા પ્રદૂષણથી મુક્ત કરવા માટે જરૂરી છે. કાયદામાં ચીમનીની જોગવાઈઓ છે. ચીમનીને કારણે પ્રદૂષિત હવા એ અમુક ફૂટ સુધી ઊંચે જ લઈ જવામાં આવે છે ને પછીથી એને એ હવાને એ બહાર કાઢવામાં આવે છે, જેને કારણે આજુબાજુમાં રહેતા લોકલ વ્યક્તિઓને, રહીશોને કોઈ હવાનું પ્રદૂષણ નડતું નથી. પણ શિયાળામાં આપણે જોઈએ છે કે મિલ મજૂર વિસ્તારની અંદર રહેનાર વ્યક્તિઓ એમના સૂકવેલા કપડાઓ ઉપર પણ કારી મેસ ચોંટેલી હોય છે. તો આ હવા પ્રદૂષણ છે અને આ હવા પ્રદૂષણ એ ચીમનીનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આ હવા પ્રદૂષણને પણ ઘટાડી શકાય છે. એનાથી વિશેષ જોઈએ તો બહાર કાઢેલો ધુમાડો દરેક ફેક્ટરી, દરેક ઉત્પાદક પોતાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પ્રદૂષિત હવા એ ધુમાડા મારફતે બહાર કાઢે છે ને આ ધુમાડા મારફતે બહાર કાઢેલી હવા એ જેટલે ઊંચી લઈ જવામાં આવે એને કારણે આજુબાજુના રહીશો કે ઝાડપાનને કે જીવસૃષ્ટિને નુકસાન ન થાય.
ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બનાવવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ એવા બનાવવામાં આવે છે કે જેને કારણે વ્યક્તિએ ઉત્પાદન કરેલી વસ્તુઓ એ ઓટોમેટિકલી ચીમની મારફતે બહાર નીકળે છે. આજના આધુનિક જમાનામાં તો રસોડાની અંદર પણ ચીમની મૂકવામાં આવે છે. આ ચીમનીને કારણે હવા ઉપર લઈ જવા પાછળનો જ ઈરાદો નથી, પણ ઘરની અંદર બહુ સ્પષ્ટ અને ચોખ્ખી હવા અને સ્વચ્છ હવા મળે એવા ઈરાદાથી ચીમનીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચીમનીએ આપણા જાહેર જીવન સાથે બહુ જ અગત્યની બાબત છે કે જે વણાયેલી બાબત છે, જેને કારણે દરેકે દરેક વ્યક્તિ ચોખ્ખી હવા મેળવી શકે છે. એનાથી વિશેષ નિયંત્રિત પ્રદૂષિત વિસ્તાર બહુ જ અગત્યની બાબત છે. જીપીસીબી બોર્ડ કે સરકાર, રાજ્ય સરકારો કેટલાક વિસ્તારોની અંદર ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવા માટે પ્રદૂષિત વિસ્તાર હોવાને કારણે ત્યાં પરમિશન આપતી નથી, અને આવા પ્રદૂષિત નિયંત્રિત વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીઝ નાખી શકતી નથી કે ફેક્ટરી કરી શકતી નથી, જેને કારણે રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડીને રહેઠાણયુક્ત વિસ્તારોને આવા હવા પ્રદૂષણથી મુક્ત કરવાના ઈરાદાથી નિયંત્રિત હવા પ્રદૂષિત વિસ્તાર તરીકે જાહેર કરે છે, અને જેને કારણે એવા વિસ્તારની અંદર રાજ્ય સરકારની પરવાનગી હોવા છતાંય, પરવાનગી મેળવ્યા સિવાય પણ એ વ્યક્તિ ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે પ્લાન્ટ કે ફેક્ટરી નાખી શકતો નથી, અને એટલા જ માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઊભા કરવામાં આવ્યા છે કે જે રહેણાંક વિસ્તારોથી ઘણા દૂર છે. તો દોસ્તો, આ જોયા પછીથી આ બહુ જ મહત્ત્વની બાબત કે પ્રદૂષિત નિયંત્રિત વિસ્તારોમાં લાદવાની સત્તા એ રાજ્ય સરકારને છે, ને રાજ્ય સરકાર એવા વિસ્તારોને પ્રદૂષિત નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરે છે. એનાથી વિશેષ કલમ 26 નીચે ધુમાડો અંગે નમૂના લેવા અંગે, અહીં સવાલ બહુ અઘરો છે. જનરલી સામાન્ય રીતે ઘણી વ્યક્તિઓને ખબર નથી કે પ્રદૂષિત હવાના નમૂના કઈ રીતે લેવાય. આ બહુ અઘરી બાબત છે દોસ્તો. પ્રદૂષિત હવાના નમૂના કઈ રીતે લેવા? પ્રદૂષિત પાણીને તો ટપથી ભરીને કેરબામાં ભરી શકીએ છીએ, પણ પ્રદૂષિત હવાના નમૂના કઈ રીતે લેવા? તો એ અંગેની કાયદાકીય જોગવાઈ એવી છે કે દરેક ચીમનીની અંદર એક સ્પેશિયલ એક એવો ચોક્કસ વિસ્તાર રાખેલો હોય છે કે જ્યાં આગળથી હવાને એ ચીમનીમાંથી પસાર થતી હવાને એ પાછી ખેંચી શકાય છે. તો એવા ચીમનીના વિસ્તાર ઉપર એક્ઝોસ્ટ એ સ્પેશિયલી હવાને પાછી ખેંચવા માટેનો એક્યુપ્રેશર પંપ દ્વારા એ હવાને પાછી ખેંચવામાં આવે છે. ચીમનીમાંથી બહાર જતી હવાને એક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આવા એક્સોપ્ચર દ્વારા, આવા સાધન દ્વારા એન્વાયરમેન્ટલ એન્જિનિયરો એ હવામાંથી એ પ્રદૂષિત હવાના નમૂના ભેગા કરે છે, ને આ હવાને નક્કી કરેલા વેશલ્સની અંદર, નક્કી કરેલા સાધનની અંદર એ ભેગી કરવામાં આવે છે. એની અંદર કેટલી કોલસી છે, કેટલો રંગ છે, કેટલું પ્રદૂષણ છે તે અંગેનું પૃથ્થકરણ કરવામાં આવે છે. તો આપણે જોઈએ તો હવાનું નિયંત્રિત કરવા માટે, હવાના નમૂના લેવા માટે ખાસ કરીને ચીમનીની પાસે હવાને પાછી ખેંચવા માટેનો એક્યુપ્રેશર કે હવાને એક્સેપ્ટ કરવાનો એક પંપ લગાડીને એના આધારે નમૂના ભેગા કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો હવા પ્રદૂષિત કરનાર ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝને પણ
ફોજદારી કાયદા અન્વયે સજાપાત્ર જોગવાઈઓ છે અને એ જોગવાઈઓ જોતા એ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝ કે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝના માલિકો આવા દરેકે દરેક ગુના માટે જવાબદાર છે. એમને પણ 2 વર્ષથી શરૂ કરીને 7 વર્ષ સુધીની સજા થઈ શકે એમ છે. તો આ જોયા પછીથી આપણે જો કોઈ ઇન્ડસ્ટ્રીઝવાળાની સામે ગુનો થઈ જાય અને છતાંય એ ગુનો સાબિત થઈ ગયા પછી પણ એ પ્રદૂષિત હવાનો નિકાલ કરવાનું બંધ ન કરે તો તેવા એકમો કે તેવા એકમોના કબજેદાર વ્યક્તિઓ રોજના 5,000 રૂપિયા દંડ લેખે જવાબદાર ઠરે છે. આ અંગેની જોગવાઈ એ કલમ 26ની અંદર આપવામાં આવેલી છે. હવે કલમ 40ની અંદર આપેલી જોગવાઈઓ જોતાં એટલું ચોક્કસ કહી શકીશું આપણે કે હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણ એ એવો અગત્યનો મુદ્દો છે કે જે જીવસૃષ્ટિ સાથે સીધી રીતે સંબંધિત છે અને એટલા જ માટે આપણે હવાને પ્રદૂષિત થતી રોકવી અથવા તો હવાને પ્રદૂષણથી બચાવવા માટે આપણે વનસ્પતિને વધારે બને એટલો ઉછેર કરવો જોઈએ. વનસ્પતિને નુકસાન કરીને કે એને કાપી નાખવાથી ઓવરઓલ હવા પ્રદૂષણ વધતું જ જાય છે. તો આવા સંજોગોની અંદર આજે આપણે માત્ર ને માત્ર હવા અને પાણીના પ્રદૂષિત થતા એકમો અંગે વિચાર કર્યો છે. એનાથી વિશેષ આવી પ્રદૂષિત થતી ઘણી બધી બાબતો છે જે બાબતો આવતી વખતે કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ મહત્ત્વની બાબત એટલું આપણે આજે શીખ્યા છે, સમજ્યા છે કે હવા અને પાણીનો કોઈ પણ રીતે જો દુરુપયોગ થાય કે એને પ્રદૂષિત કરવામાં આવે તો એને કારણે જીવસૃષ્ટિ એ પછીથી ઝાડ પણ હોઈ શકે, જમીન પણ હોઈ શકે કે જમીનની ફળદ્રુપતા પણ હોઈ શકે. આ દરેક